મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શનિવાર 17મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહેલા શક્તિ ઉપાસના પર્વ શારદીય નવરાત્રિની દેશ દુનિયામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી નવરાત્રિ પર્વના પૂર્વ દિને સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ખાસ કરીને ગુજરાતમાં વિશેષ મહત્વ ધરાવતું પર્વ અને ઉત્સવ છે. ધાર્મિક મહાત્મા સાથે સાંસ્કૃતિક મહત્વ પણ આ પર્વમાં સમાયેલું છે. નવરાત્રિ સંગીત નૃત્ય અને ઉજવણીનું પર્વ છે. સૌ કોઈ આ પર્વની આખું વર્ષ રાહ જોતા હોય અને ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે. વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે કહ્યું છે કે આ વખતની પરિસ્થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે અને આપણે પણ આજ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ વખતે સરકારે દુઃખી હૃદયે નવરાત્રિના આયોજનની તેમજ ગરબાની મંજૂરી આપી નથી. ગુજરાતમાં નવરાત્રિનું આ ધાર્મિક મહત્વની સાથે સાથે તેનું સાંસ્કૃતિક મહત્વ પણ રહેલું છે. અહીંયા નવરાત્રિ સંગીત છે, નવરાત્રિ નૃત્ય છે, નવરાત્રિ ઉજવણી છે. અહીંયા લોકો આખા વર્ષ દરમિયાન નવરાત્રિના આગમનની રાહ જોતા હોય છે. ક્યારે નવરાત્રિ આવે અને ક્યારે ગરબે ઘૂમીએ, પણ આ વખતની પરિસ્થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે, આપણે પણ આ જ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ વખતે સરકારે લોકોના આરોગ્યને વિશેષ મહત્વ આપીને નવરાત્રિના આયોજનોની તેમજ ગરબાની મંજૂરી આપી નથી. જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરો, હાથ વારંવાર સાબુથી સેનેટાઇઝરથી સાફ કરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે જાળવીએ. તહેવારોના સમયમાં થોડી વધારે કાળજી રાખીએ. આપણે ભારતીય સંસ્કૃતિ નારી તું નારાયણીમાં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ છે અને એનું પ્રતીક પણ છે. આપણા જીવનમાં રહેલી દરેક નારી, પછી એ માતાના સ્વરૂપમાં હોય, બહેનના સ્વરૂપમાં હોય, પત્નીના સ્વરૂપમાં હોય કે દીકરીના સ્વરૂપમાં હોય, એ દરેક આપણા જીવનમાં, આપણી સફળતામાં, જીવનમાં તમામ ઉતાર ચઢાવમાં શક્તિના સ્વરૂપમાં હાજર હોય છે, તેનો અમૂલ્ય ફાળો રહ્યો હોય છે. સાથે સાથે હું તમને પણ અપીલ કરું છું કે તમે પણ તમારા જીવનમાં પ્રેરણા આપનાર નારી શક્તિના યોગદાનને જણાવશો અને તેમનો આભાર વ્યક્ત કરતો વિડીયો નવરાત્રિના 9 દિવસ દરમિયાન કોઈ પણ દિવસે હેશટેગ શક્તિવંદના સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરશો અને કરાવશો. હું ફરી એકવાર કહેવા માંગીશ કે તહેવારોના સમયમાં થોડી વધારે કાળજી, સતર્કતા રાખીએ, માસ્ક અવશ્ય પહેરીએ, સાબુથી સેનેટાઇઝરથી હાથ સાફ કરીએ અને સોશિયલ ડિસ્ટન્સ અવશ્ય જાળવીએ. જય અંબે, જય જય ગરવી ગુજરાત.